અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેલૈયાઓ ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે। હું ડોક્ટર મિનલ પંચાલ, અહીંયા અમે મોડાસાના જાણીતા જૂના અને જાણીતા પ્રખ્યાત એવી એકેડમી રોક એન્ડ રાસમાં અમે અહીંયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। કોરોના ટાઈમે ડાન્સ એકેડમી બંધ હતી, 2 થી 3 વર્ષ સુધી અત્યારે ચાલુ થઈ છે, તો ખેલૈયાઓમાં બહુ જ ઉત્સાહ છે। નવી નવી સ્ટાઇલો કરી રહ્યા છીએ અમે, જેમ કે પુષ્પા સ્ટાઇલ, એ બધી નવી નવી સ્ટાઇલો કરી રહ્યા છીએ અને માતાજીની ખૂબ શ્રદ્ધા અને ભક્તિથી અમે ગરબા કરવાના છીએ આ વખતે। મારી 7 વર્ષથી મોડાસામાં હું પ્રેક્ટિસ કરું છું, હાલ એમ્સ હોસ્પિટલ મોડાસામાં ફરજ બજાવું છું। ગરબા માટે હું છેલ્લા 5 વર્ષથી આ એકેડમીમાં હું આવું છું, અહીંયા દર નવરાત્રિની સિઝન વખતે હું આવું છું, પણ કોરોના વખતે બંધ હતું, પણ એ ચાલુ થયું ત્યારથી અમે રાહ જોતા હતા કે ક્યારે ડાન્સ એકેડમી ચાલુ થાય અને અમે ગરબા રમીએ, ગરબાની પ્રેક્ટિસ કરીએ અને રમીએ। મારું નામ હાર્વી સોની છે, મને ગરબાનો ખૂબ શોખ છે। છેલ્લા 2 વર્ષથી અમે ગરબા નથી રમી શક્યા, હવે અમે ખુલીને ગરબા રમી શકશું। થેન્ક યુ। જય માતાજી મિત્રો, હું છું કિશન ગોર। છેલ્લા 10 વર્ષથી હું મોડાસામાં રોક એન્ડ રાસ ડાન્સ એકેડેમી ચલાવી રહ્યો છું અને હવે નવરાત્રિ ખૂબ નજીક આવી રહી છે, ગણતરીના દિવસો બાકી છે અને ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં આપણે બધા સપડાયા હતા અને માતાજીની દયાથી આપણે સ્વસ્થ સલામત તંદુરસ્ત આપણે કોરોના મહામારીમાંથી મુક્ત થયા છીએ અને 2 વર્ષના વિરામ બાદ આજે ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે તૈયાર છે। ખૂબ આતુરતાથી ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા છે નવરાત્રિની। છેલ્લા 2 મહિનાથી ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેવા કે સુરતી સ્ટાઇલ, દોઢિયું, કચોકુ, ટીમલી, કચ્છી ગરબા, ડાકલા, આવા અવનવા અનેક સ્ટેપ છેલ્લા 2 મહિનાથી ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દર વખત કરતાં આ વખતે ખેલૈયાઓમાં ઉત્સાહ ખૂબ જ અનેરો છવાયો છે, ખૂબ એક્સાઇટ છે ખેલૈયાઓ અને આ વખતે પુષ્પા ટ્રેન્ડના ગરબા ચાલી રહ્યા છે। પબ્લિક ડિમાન્ડ છે કે પુષ્પા ગરબા, એટલે પુષ્પા ટ્રેન્ડ ખૂબ અત્યારે ચાલી રહ્યું છે અને સૌ મિત્રો બસ આવી રીતે ઉત્સાહ આનંદથી માતાજી માના ગરબા રમો। હેપી નવરાત્રિ, જય માતાજી।